હેલો ફ્રેન્ડ્સ એલ કે એકેડમ તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર ફર્સ્ટ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ આપની પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતમાં ત્રણ એરપોર્ટ માટે ડીજી યાત્રા શરૂ કરી છે તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ડીજી યાત્રા શું છે એના વિશે જોઈએ ડીજી યાત્રાની વાત કરું તો ડીજી યાત્રા એક પ્રોજેક્ટ છે જે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ડીજી યાત્રા ફાઉન્ડેશન એ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનની અંદરમાં કામ કરતી એક સંસ્થા છે બરાબર ને તો બીજી અત્યારે પ્રોજેક્ટની અંદર મેઇન ગોલ એ છે કે જે એરપોર્ટની અંદર જ્યારે કોઈ પેસેન્જર કોઈ પણ એરલાઇનની અંદર ટ્રાવેલ કરવા માટે જાય તો એરપોર્ટની અંદર મલ્ટિપલ ચેકિંગ પોઈન્ટ્સમાંથી તેને પસાર થવું પડે છે ઘણા બધા પેપર વર્ક્સ કરવા પડે છે અને લગભગ ચેકિંગની પ્રક્રિયાની અંદર એકથી દોઢ કલાક તેનો વેસ્ટ જતો રહે છે રાઈટ તો આ ચેકિંગ પ્રોસેસને સીમલેસ પેપરલેસ અને કોન્ટેકલેસ બનાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે ડીજી યાત્રાની અંદર બરાબર ને અને આના માટે જે સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલું છે જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે રાઈટ એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા રાઈટ તો ડીજી યાત્રા ફાઉન્ડેશન એ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએેશન અંદરમાં જ કામ કરે છે રાઇટ એક સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે જ્યારે કોઈપણ સંસ્થાને કોઈ એક સ્પેસિફિક પર્પસ માટે બનાવવામાં આવે તો એને સ્પેશિયલ પર્પસ વ્હીકલ કહેવાય તો ડીજી યાત્રા ફાઉન્ડેશન એક સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે બરાબર ને તેને માત્ર આ ડીજી યાત્રા એપ્લિકેશન જનરેટ કરવા માટે બનાવવામાં આવી છે ડીજી યાત્રા પ્રોજેક્ટ તૈયાર કરવા માટે તેને બનાવવામાં આવી છે બરાબર ને હવે આ ડીજી યાત્રા પ્રોજેક્ટની અંદર શું કરવાનું કે ફોર એક્ઝામ્પલ જે એરપોર્ટની અંદર આ એપ્લિકેશન થ્રુ ચેકિંગ પ્રોસેસ થતી હોય તે એરપોર્ટમાંથી તમે જો ટ્રાવેલિંગ કરવા માંગતા હોય બરાબર ને તો સૌથી પહેલાં તમારે ડીજી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ડીજી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આ એપ્લિકેશનની અંદર તમારે સૌથી પહેલાં તમારું આધાર વેલિડેશન કરવાનું આધાર વેલિડેશન કરવાનું અને પછી સેલ્ફ ઇમેજ કેપ્ચર કરવાનું સેલ્ફ ઇમેજ જેને આપણે સેલ્ફી કહીએ છીએ બરાબર ને તો આ બંને વસ્તુ એપ્લિકેશનમાં કર્યા પછી તમારો એ ડેટા તે પર્ટિક્યુલર એરપોર્ટની ઓથોરિટી પાસે જતો રહેશે પછી તમે એ એરપોર્ટના જેટલા પણ ચેકિંગ પોઈન્ટ્સમાંથી પસાર થશો એટલે તમારો જે તમે એપ્લિકેશનમાં અપલોડ કરેલો તો તે ડેટા અને તમે જે દરેક મલ્ટિપલ ચેકિંગ પોઈન્ટ્સ આગળ એક સ્કેનર હોય ત્યાં તમારો ફેસને સ્કેન કરવામાં આવે એ ડેટા એ બંનેને મેચ કરવામાં આવશે સિમ્પલ બરાબર ને રાઇટ તો કોઈપણ જગ્યાએ તમારે ફિઝિકલ પેપર સબમિટ નથી કરવાનું આ કોઈપણ ચેકિંગ પ્રોસેસની અંદર રાઈટ ઓકે જેથી કરીને તમારું જે ચેકિંગ જે ટાઈમ છે બરાબર ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ ઘણો રિડ્યુસ થઈ જશે બરાબર ને તો આ એક મુખ્ય ઓબ્જેક્ટિવ છે આ ડીજી યાત્રા પ્રોજેક્ટનો બરાબર ને કે જે ગ્રાહકોની ચેકિંગ પ્રોસ પ્રોસેસની અંદર જે ટાઈમ વેસ્ટ થાય છે તે રિડ્યુસ કરવાનો બરાબર ને રાઈટ અને આ પ્રોજેક્ટને કોના દ્વારા બનાવવામાં આવ્યો છે ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે રાઈટ ઓકે અને આ એપ્લિકેશનની અંદર ગ્રાહકોનો જેટલો પણ ડેટા લેવામાં આવે છે જે મેં તમને વાત કરી કે સેલ્ફ ઇમેજ કેપ્ચર કરીશો તમે તમારા આધારનું વેલિડેશન કરશો એ આ એપ્લિકેશનની અંદર માત્ર ચોવીસ કલાક સુધી સ્ટોર રહેશે પછી તો ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે બરાબર ને તો કોઈ પણ ડેટા અહીંયા સ્ટોર કરી કરવા નથી આવતો બરાબર ને બીજી અત્ર ફાઉન્ડેશન દ્વારા ઓકે તો આ જે ડીજી યાત્રા પ્રોજેક્ટ છે ને એ સાત એરપોર્ટ ઉપર રજૂ કરવામાં આવશે માર્ચ બે હજાર ત્રેવીસ સુધી અને અત્યારે ઇનિશિયલ ફેઝ ઉપર ત્રણ એરપોર્ટ પર રજૂ કરવામાં આવ્યો છે દિલ્હી બેંગલુર અને વારાણસી અને માર્ચ બે હજાર ત્રેવીસ સુધી બાકીના ચાર એરપોર્ટ હૈદરાબાદ કોલકત્તા પુણે અને વિજયવાડામાં પણ તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે રાઈટ અને હાલમાં આ સેવા ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટોના જે મુસાફરો છે તેના માટે જ લાગુ રહેશે બરાબરના જે ડોમેસ્ટિક પેસેન્જર્સ છે તેમને જ આ આ સેવાનો ઉપયોગ કરીને તેમની ચેકિંગ પ્રોસેસ અહીંયા સિમલેસ બનાવવામાં આવશે અત્યારે શરૂઆતમાં ઇનિશિયલ ફેઝ ઉપર બરાબર ને તો બીજી યાત્રા સાથે ભારત એ લંડનમાં હિથ્રો હિથ્રો એક એરપોર્ટનું નામ છે રાઈટ અને યુએસએની અંદર એટલાન્ટા જેવા એરપોર્ટ એરપોર્ટની હરોળમાં તે જોડાઈ જશે બરાબર ને તો ખૂબ જ ઓછા એરપોર્ટ્સની અંદર આવી સુવિધા હોય છે અને ભારત આવા ખૂબ જ ઓછા એરપોર્ટ એરપોર્ટની હરોળની અંદર ભારતના ઘણા બધા એરપોર્ટ સ્થાન જમાવશે બરાબરને તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે રાઈટ તો ડીજી યાત્રા એક એપ્લિકેશન કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા ડીજી યાત્રા ફાઉન્ડેશન એક સ્પેશિયલ પર્પઝ વેહીકલ છે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનનું રાઈટ તેનું મુખ્ય તેને હમણાં શું ડેવલપ કર્યું છે તેને એક ટેકનોલોજી ડેવલપ કરી છે રાઈટ જેને આપણે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી કહેવામાં આવે છે બરાબર ને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી છે તો આ સંસ્થા સાથે એક ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે કે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને એક એપ્લિકેશન બનાવી છે ડીજી યાત્રા એપ્લિકેશન જે તમારે કોઈ પણ એરપોર્ટ કે જે જ્યાં આવું સુવિધા મળતી હોય ત્યાં એરપોર્ટ પર જઈને એપ્લિકેશન અળો કરવાની તમારા આધારનું વેરીડેશન કરવાનું તમારે તમારો સેલ્ફ ઇમેજ કેપ્ચર કરવાનો રાઈટ એટલે તમારો એ ડેટા એ એરપોર્ટ પાસે જતો રહે અને પછી દરેક ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફેશિયલ રેકોગ્નેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા ડેટાને વેરીફાય કરવામાં આવે સિમ્પલ બરાબર અને આ વસ્તુ આ ફેસિલિટી અત્યારે ડોમેસ્ટિક મુસાફરો માટે જ ઉપલબ્ધ છે સાત એરપોર્ટ ઉપર બે માર્ચ બે હજાર ત્રેવીસ સુધી લાગુ કરવામાં આવશે અત્યારે ઇનિશિયલ ફેઝ ઉપર ત્રણ એરપોર્ટ ઉપર લાગુ કરવામાં આવ્યો છે ઓકે ચાલો ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી એક એક્સરસાઇઝ યોજાઈ હતી અને આ એક્સરસાઇઝનું એમ શું હતું અગ્નિવોરિયર અગ્નિ વોરિયર બે હજાર બાવીસ ઓકે આ એક્સરસાઇઝ એ આર્મ ફોર્સિસ વચ્ચે થતી એક્સરસાઇઝ છે બરાબરને આર્મ ફોર્સિસની અંદર ઇન્ડિયન એરફોર્સ પણ આવી ગયું નેવી પણ આવી ગયું આર્મી પણ આવી ગયું બરાબર ને તો અગ્નિકોને બે હજાર બાવીસ એક આર્મ ફોર્સિસની એક્સરસાઇઝ એ કયા બે દેશો વચ્ચે થઈ સિંગાપુર અને ભારત વચ્ચે ક્યાં થઈ તો મહારાષ્ટ્રની અંદર દેવલાલી ખાતે એક ફાયરિંગ રેન્જ છે ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે બરાબરને ત્યાં એક્સરસાઈઝ કરવામાં આવી તો લોકેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇન્ડિયામાં આયોજિત કરવામાં આવેલું હતું દેવલાલી ખાતે મહારાષ્ટ્રની અંદર સિંગાપુર અને ભારતની વચ્ચે આર્મ ફોર્સિસની વચ્ચે અગ્નિ વોરિયર બે હજાર બાવીસની એક્સાઇઝનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ઓકે આ એક્સાઇઝનો મુખ્ય હેતુ શું હતો ફ્રેન્ડ્સ કે ભાઈ જે મોડર્ન મોડન ટેક્નોલોજી આર્મ ફોર્સિસની અંદર અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે તેનો ઉપયોગ કેવા સંજોગોમાં અને કેવી રીતના કરવો તેની અહીંયા એક્સરસાઈઝ કરવામાં આવતી હતી રાઈટ જો આ અગ્નિવર એક્સરસાઇઝની વાત કરું તો આ ઇન્ડિયા અને સિંગાપુર વચ્ચે બે હજાર ચારથી આ એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવે છે અને ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પાંસઠના રોજ સિંગાપુરની આઝાદી પછી દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ દેશોમાં ભારત હતો બરાબર હતો સિંગાપુર સાથે દ્વિપક્ષીય સંબંધો એસ્ટાબ્લિશ કરવામાં પ્રથમ દેશ કોણ હતો ઇન્ડિયા રાઇટ ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પાસઠ રોજ સિંગાપુરની આઝાદી થઈ હતી બરાબર તમારું હોમવર્ક રહેશે કે સિંગાપુર ને કોના કોનાથી આઝાદી મળી હતી ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પાસઠના રોજ બરાબર ને એ તમારે હોમવર્ક રહેશે તમારું બરાબર અને એક્સાઇઝ અગ્નિવોરિયર એ ભારત અને સિંગાપુર વચ્ચે કયા સાલથી થાય છે બે હજાર ચારથી થાય છે ને એક આર્મ ફોર્સિસની એક્સરસાઇઝ છે આર્મ ફોર્સિસ એક્સાઇસ છે જેમાં આમ ફોર્સિસની અંદર જેટલી પણ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે આમ ફોર્સિસને રિલેટેડ બરાબર ને એ ટેક્નોલોજીનો કેવા સંજોગોમાં કયા પરિણ બળવા એનો ઉપયોગ કરવાનો તે આ એક્સાઇઝનો પાર્ટ છે બરાબરને તે મહારાષ્ટ્રના દીવલાલી ખાતે ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં તેનું આયોજન કરવામાં આવેલું તો આ વર્ષે એટલે તમારા માટેની લોકેશન ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આરબીઆઈએ અર્બન કોપરેટિવ બેન્ક્સ માટે ચાર સ્તરીય નિયમનકારી માળખું અપનાવ્યું છે એના વિશે વાત કરીએ તો હમણાં રિસેન્ટલી આરબીઆઈ એક ફ્રેમવર્ક લોન્ચ કર્યું અને એ ફ્રેમવર્કના અનુસાર દરેક અર્બન કોપરેટિવ બેન્ક્સને દરેક અર્બન કોપરેટિવ બેન્ક્સને ચાર સ્તરમાં વેચવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું રાઈટ જેથી કરીને તેમનું રેગ્યુલેશન તેમના ઉપર દેખરેખ સારી રીતે રાખી શકાય રાઈટ તો હવે આ જે ફોર સ્ટેજ જે રેગ્યુલેશન ફ્રેમવર્ક છે એ અર્બન કોપરેટિવ બેન્ક માટે ક્યાંથી લાગુ પડશે પહેલી ડિસેમ્બર બે હજાર બાવીસથી તે લાગુ પડવાનું શરૂ થઈ ગયું છે બરાબર ને તો હવે આ ન્યૂઝ વિશે આપણે સમજીએ સૌથી પહેલાં તો આપણને કોપરેટિવ બેન્ક વિશે ખબર હોવી જોઈએ કોપરેટિવ બેન્ક શું છે ફ્રેન્ડ્સ એનું મુખ્ય પ્રિન્સિપલ શું છે એ જોઈએ કે જ્યારે કોઈ એક જ સમુદાયના લોકો કે જેમનો ઓબ્જેક્ટિવ સેમ છે અને આ સમુદાય કોઈ પણ હોઈ શકે કોઈ સમાજ પણ હોઈ શકે કોઈ વર્ગ પણ હોઈ શકે ફોર એક્ઝામ્પલ કે સેલરી લોકોનો વર્ગ વેપારીઓનો વર્ગ કોઈ ખેડૂતોનો વર્ગ પછી કોઈ એક પર્ટિક્યુલર સમાજ બરાબર મતલબ એક પર્ટિક્યુલર ગ્રુપ કે જેમનો ગોલ સેમ છે એવા લોકો સાથે મળીને આ કોપરેટિવ બેન્કની સ્થાપના કરી શકે અને કોપરેટિવ બેંકનો પ્રિન્સિપાલ શું છે કે ફોર એક્ઝામ્પલ ટોટલ દસ લોકોએ ભેગા મળીને એક હજાર રૂપિયા ડિપોઝિટ કર્યા ટોટલ દસ લોકોએ ભેગા મળીને એક હજાર રૂપિયા ડિપોઝિટ કર્યા આ કોપરેટિવ બેંકની અંદર તો આ દસ લોકોમાંથી કોઈએ પચાસ રૂપિયાનું ડિપોઝિટ કર્યું હશે કોઈએ સો રૂપિયાનું ડિપોઝિટ કર્યું હશે કોઈએ પાંચસો રૂપિયાનું ડિપોઝિટ કર્યું હશે કોઈએ ત્રણસો રૂપિયા ડિપોઝિટ કર્યું હશે રાઈટ તો ટોટલ દસ લોકોએ આવું અલગ અલગ ડિપોઝિટ કરીને ટોટલ કેટલા રૂપિયા જમા કર્યા છે એક હજાર રૂપિયા તો આ દરેકે દરેક દસ લોકોને મળવાપાત્ર લોન કેટલી હશે સો રૂપિયા ટોટલ ડિપોઝિટ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ પર્સન તો એક વ્યક્તિને મળવાપાત્ર લોન મેક્સિમમ કેટલી હશે સો રૂપિયા પછી ભલે તેને પચાસ રૂપિયા ડિપોઝિટ કરી હોય ભલે તેને પાંચસો રૂપિયા ડિપોઝિટ કરી હોય તો આ કોપરેટિવનું પ્રિન્સિપલ છે કે જેટલું બેંકની અંદર જેટલું ડિપોઝિટ હશે એ ડિપોઝિટ દરેક વ્યક્તિને ઇક્વલ પ્રપોર્શનમાં મળવાપાત્ર લોન તરીકે આપવામાં આવશે રાઇટ તો આ કોપરેટિવ બેંકનો મેઇન પ્રિન્સિપલ છે અને અર્બન કોપરેટિવ બેંક એટલે જેનું હેડક્વાર્ટર અર્બન એરિયાની અંદર હોય એ બેન્ક ગ્રામીણ વિસ્તારમાં હોઈ શકે પણ જેનું હેડક્વાર્ટર અર્બન એરિયાની અંદર હોય તેને અર્બન કહેવાય તો અર્બન બેંક્સ કોને હવે આપણે આ અર્બન કોપરેટિવ બેંક માટે આરબીઆઈ કયો નિયમ લાગુ પાડ્યો છે તેની વાત કરીએ તો આ અર્બન ટોટલ ચાર ટાયરની અંદર ડિવાઈડ કરવામાં આવી છે ટાયર વનની અંદર કઈ બેંકને ગણવાની કે જે અર્બન કોપરે બેંક માત્ર એક જ ડિસ્ટ્રિક્ટ પૂરતી સીમિત હોય ફોર એક્ઝામ્પલ સુરત મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંક ફોર એક્ઝામ્પલ સુરત મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક આ સુરત મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક એ તમને સુરતના ડિસ્ટ્રિક્ટની અંદર જ જોવા મળશે તમે ફોર એક્ઝામ્પલ વડોદરા જાઓ ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદ જાઓ તમને આ બેંકની બ્રાન્ચ નહીં જોવા પડે બરાબર ને તો આ યુનિટ અર્બન કોઓપરેટિવ બેંક અથવા સિંગલ ડિસ્ટ્રિક્ટ અર્બન કોઓપરેટિવ બેંક બેન્ક કહી શકાય રાઇટ આ તો ટાયર વનની અંદર તમામ યુનિટ અર્બન કોપરેટિવ બેન્કનો સમાવેશ કરવામાં આવ્યો છે રાઈટ અને તમામ સેલેરી વર્કરોનો જે પગાર લેતા લોકો એ જે ભેગા મળીને જે અર્બન કોપરેટિવ બેંક બનાવી હોય બરાબર ને સેલેરીડ બરાબર બરાબરને તે એવી અર્બન કોપરેટિવ બેન્કને પણ ટાયર વનની અંદર સામેલ કરવામાં આવી છે અને આ ઉપરાંત બાકીની તમામ અર્બન કોપરેટિવ બેંક કે જેમાં મેક્સિમમ સો કરોડ સુધીની ડિપોઝિટ જમા હોય તેને પણ ટાયર વનની અંદર સમાવેશ કરવામાં આવેલો છે બરાબર ને ટાયર ની અંદર કોને સમાવેશ કરવામાં આવ્યો છે કે જે અર્બન કોપરેટિવ બેન્કમાં સો કરોડથી લઈને એક હજાર કરોડ સુધીની ડિપોઝિટ્સ હોય તેમને ટાયર ટુમાં ટાયર થ્રીની અંદર વન થાઉઝન્ડ કરોડથી લઈને ટેન થાઉઝન્ડ કરોડ સુધીની ડિપોઝિટ હોય તેમ ટાયર થ્રીમાં અને ટાયર ફોરની અંદર ટેન થાઉઝન્ડ કરોડથી લઈને વધારે જે જે જગ્યાએ ડિપોઝિટ હોય બરાબર તેવી અર્બન કોપરેટિવ બેન્ક છે ટાયર ફોરની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો ટાયર વન ઉપર એકદમ ફ્લેક્સિબલ રિસ્ટ્રિક્શન્સ હોય બરાબર એકદમ મતલબ ખૂબ જ ઓછા રિસ્ટ્રિક્શન્સ હોય ટાયર વનની અંદર ટાયર ટુની અંદર ધીમે ધીમે રિસ્ટ્રિક્શન વધતા જાય ટાયર થ્રીની અંદર ઓર વધતા જાય અને ટાયર ફોરની અંદર સૌથી વધારે રિસ્ટ્રિક્શન્સ આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવે રાઈટ કારણ કે તેની પાસે ગ્રાહકોની ડિપોઝિટ્સ વધારે છે બરાબરને ઓકે તો આ તો થઈ કે ડિપોઝિટ્સના આધારે ટાયર વન ટાયર ટુ ટાયર થ્રી ટાયર ફોરની અંદર અર્બન કો ઓપરેટિવ બેન્ક્ ડિવાઈડ કરવામાં આવી છે આ ઉપરાંત પહેલાં અર્બન કોપરેટિવ બેન્કને જો ખોલવી હોય બરાબરને તો તમારે મિનિમમ તમારી પાસે મિનિમમ નેટ વર્થ બે કરોડ રૂપિયા હોવી જોઈએ બરાબર ને પણ અત્યારે અર્બન કોપરેટિવ બેન્ક્સને ખોલવા માટે ખાલી ટાયર વન ટાયર વનની અંદર પણ જે સિંગલ ડિસ્ટ્રિક્ટ છે ફોર એક્ઝામ્પલ સુરત મર્કેન્ટાઇલ કોપરેટિવ બેંક જો તમારે ઓપન કરવી હોય તો તમારી પાસે કેટલા રૂપિયા જોઈએ બે કરોડ રૂપિયા અને બાકીની બધી જ અર્બન કોપરેટિવ બેન્ક માટે કેટલા રૂપિયા જોઈએ પાંચ કરોડ રૂપિયા જોઈએ બરાબર ને તો આ વસ્તુ લાગુ કરવામાં આવી છે રાઈટ ખાલી સિંગલ ડિસ્ટ્રિક્ટ અર્બન કો ઓપરેટિવ માટે જે ટાયર વનની અંદર છે બરાબર ને તેને ઓપન કરવા માટે બે કરોડ રૂપિયા બાકીની બધી જ અર્બન કોપરેટિવ બેન્ક્સને ઓપન કરવા માટે કેટલા કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયા જોઈશે ને અને જે હવે ફોર એક્ઝામ્પલ પહેલાં તો બે કરોડ રૂપિયા જ હતું અને હવે કેટલા થઈ ગયા છે પાંચ કરોડ રૂપિયા તો જે લો જે અર્બન કોપરેટિવ બેન્ક્સ અત્યારે બે કરોડ મિનિમમ બે કરોડની આસપાસ જેમનું નેટવર્થ હોય તેને હવે કેટલું કરવું પડશે પાંચ કરોડની આસપાસ બરાબર ને એને એમના સમયગાળો પણ આપવામાં આવેલો છે કે તમારે માર્ચ બે હજાર છવ્વીસ સુધી માર્ચ બે હજાર છવ્વીસ સુધી પાંચ કરોડનું ટાર્ગેટ છે ને તો એમાંથી અઢી કરોડનું તમારું નેટવર્થ કેટલા સમય સુધી થઈ જવું જોઈએ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અને બાકીનું પાંચ બાકીના અઢી કરોડ મતલબ ટોટલ પાંચ કરોડનું ટન નેટવર્થ ક્યાં સુધી થઈ જવું જોઈએ માર્ચ બે હજાર અઠ્યાવીસ સુધી બરાબર ને તો એના માટે એ લોકો માટે સમય આપવામાં આવ્યો છે કે જે અત્યારે બે કરોડના નેટવર્થ ઉપર કામ કરે છે અને હવે એમને પાંચ કરોડ નેટવર્ક ઉપર કામ કરવાનું છે તેવું નહીં કે સડન થઈ જાય બરાબર ને તેમને સમય આપવામાં આવેલો છે કે બે હજાર છવ્વીસ સુધી તમારે અઢી કરોડ કરવાનું છે અને બે હજાર સુધી તમારે પાંચ કરોડ કરવાનું છે બરાબર ને તો આઈ થિંક તમને અત્યાર સુધી ખબર પડી હશે બીજું આ ફ્રેમવર્કની અંદર શું કહેવામાં આવેલું છે કે દરેક અર્બન કોપરેટિવ બેન્કે દરેક અર્બન કોપરેટિવ બેન્કે કેપિટલ કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશ્યુ જે પહેલાં નાઇન પર્સેન્ટ મેન્ટેન કરવાનો હતો એ હવે કેટલો મેન્ટેન કરવો પડશે ટ્વેલ્વ પર્સેન્ટ મતલબ કે જો કોઈ અર્બન કોપરેટિવ બેંકની બેડ લોન સો રૂપિયા હોય તો તેને કેટલું કેપિટલ મેન્ટેન કરવું પડતું હતું અત્યાર સુધી નવસો રૂપિયા પણ હવે કેટલું કીધું છે કે જો કોઈ અર્બન કોપરેટિવ બેંકની બેડ લોન મતલબ જેનું રીપેમેન્ટ ના થતું હોય તો એ સો રૂપિયા હોય તો હવે એને તેનું કેટલું કેપિટલ મેન્ટેન કરવું પડશે બારસો રૂપિયા જો આટલું કેપિટલ મેન્ટેન ના કરે તો તે આગળ લોન નહીં આપી શકે આવું બેઝલ નોમ્સની અંદર લખવામાં આવેલું છે બેઝલ નોમ્સ શું છે ફ્રેન્ડ્સ તો બેઝલ એક સિટીનું નામ છે સ્વિટરલેન્ડની ત્યાં એક સંસ્થા છે બેંક ફોર ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને તેને અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપેલા છે જે તેની દરેક મેમ્બર કન્ટ્રીસે ફોલો કરવા પડે તો એમાંનું એક બેઝલ નોમ એવું છે કે દરેક બેંકે કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો નાઇન પરસેન્ટ રાખવો પડે જો એનું નાઇન પરસેન્ટ ના રહે તો તે આગળ લોન ન આપી શકે તો અત્યાર સુધી અર્બન કો બેંક બેન્ક માટે આ રેશિયો કેટલો હતો નાઇન બરાબર બરાબરને પણ હવે તે વધારીને કેટલો કરી દેવામાં આવ્યો છે ટ્વેલ્વ બરાબર બરાબરને તો નાઇન પરસેન્ટ કોના માટે રાખ્યું છે માત્ર ટાયર વનની અર્બન કો ઓપરેટિવ માટે પણ ટાયર ટુ ટાયર થ્રી ટાયર ફોર માટે ટ્વેલ્વ રાખવામાં આવેલો છે અને જે અત્યાર સુધી નાઇન પર્સન્ટ ઉપર કામ કરતી હતી હવે એને ટ્વેલ્વ પર્સન્ટ થવા માટે થોડો સમયગાળો આપવામાં આવેલો છે કે નાઇન પર્સન્ટના ટેન પર્સન્ટ ક્યાં સુધી કરવાના બે હજાર ચોવીસ સુધીમાં ઇલેવન પર્સન્ટ ક્યાં સુધી કરવાના એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં અને ટ્વેલ્વ પર્સન્ટ ક્યાં સુધી કરવાના એકત્રીસ પાંચ બે હજાર છવ્વીસ સુધીમાં તો આઈ થિંક તમને આટલી સુધી ખબર પડી ગઈ હશે જો આરબીઆઈ વિશે વાત કરું તો આરબીઆઈના ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ તેમ ડેપ્યુટી ગવર્નર છે મહેશકુમાર જૈન માઇકલ પાત્રા એમ રાવ અને ટી રવિશંકર મુખ્ય મથક ક્યાં આવેલું છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના દિવસે ઓકે આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતે ડિસેમ્બરમાં યુએન સુરક્ષા પરિષદનું પ્રમુખ પદ સંભાળેલું છે એના વિશે વાત કરીએ તો આ ન્યૂઝને સમજતા પહેલાં તમને એક વાતનું રિવાઇઝમેન્ટ કરાવી દઉં કે ભારત પાસે આ વખતે બે ગ્રુપની પ્રેસિડેન્સી છે બે ગ્રુપનું પ્રમુખ પદ છે એક તો જી ટ્વેન્ટી અને એક છે એસસીઓ જી ટ્વેન્ટીની અંદર ઓગણીસ દેશો છે પ્લસ એક યુરોપિયન યુનિયન છે અને એસસીઓ એટલે સાંઘાઇ કોપરેશન ઓર્ગેનાઇઝેશન તેમાં ટોટલ કેટલી કેટલા દેશો છે તેમાં ટોટલ સાત દેશો છે બરાબર તો આ બંને ગ્રુપના પ્રેસિડેન્ટ કોણ છે અત્યારે બે હજાર ત્રેવીસ માટે ભારત છે એટલે આ બંને ગ્રુપ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર આના ઉપરાંત ભારત પાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલ યુએન સિક્યુરિટી કાઉન્સિલ નામ પરથી ખબર પડે છે તેનું કામ શું છે તે ઇન્ટરનેશનલ સિક્યુરિટી અને પીસ ઉપર કામ કરે છે તેનું ફોકસ એરિયા શું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર શાંતિ રહેવી જોઈએ અને સિક્યુરિટી જળવાઈ રહેવી જોઈએ ઓકે અગર આ યુએન સિક્યોરિટી કાઉન્સિલની વાત કરું તો આની મેમ્બર કન્ટ્રીઝ કેટલી છે ફ્રેન્ડ્સ એની મેમ્બર કન્ટ્રીઝ છે પંદર એમાંથી પાંચ પરમેન્ટ સભ્ય છે અને દસ એ નોન પરમેન્ટ સભ્ય છે રાઈટ બરાબર યુએન સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ્સની અંદર ટોટલ પંદર દેશોના સભ્યો બેસે છે બરાબર એમાંથી પાંચ દેશો પરમેનન્ટ સભ્ય છે અને દસ કન્ટ્રીઝ છે ને એ નોન પરમેનન્ટ મેમ્બર છે રાઈટ તો આ પાંચ કન્ટ્રીઝ કે જે કઈ પરમેનન્ટ સભ્ય છે બરાબર યુએન સિક્યોરિટી કાઉન્સિલની અંદર એ તમારું હોમવર્ક રહેશે એ તમારું હોમવર્ક રહેશે બરાબર ને અને આ દસ સભ્યો એ રોટેટિંગ બેઝિસની ઉપર આ યુએન સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ્સમાં બેસે છે જેમાં ભારતનો વારો બે હજાર એકવીસ બાવીસના આ રોટેશનની અંદર ભારતનો વારો પણ આવેલો છે કે ભારત પણ અત્યારે યુએન સિક્યોરિટી કાઉન્સિલના નોન પરમેનન્ટ સભ્ય તરીકે આ એની મિટિંગ્સમાં બેસે છે રાઈટ અને કયા સમયગાળા માટે બે હજાર એકવીસ બાવીસ સમયગાળા માટે અને આ સમયગાળા દરમિયાન ભારત પાસે ઓગસ્ટ બે હજાર એકવીસ અને ડિસેમ્બર બે હજાર બાવીસ આ બે મહિના માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગ્સની પ્રેસિડન્સી ભારત પાસે આવી હતી રાઇટ યુએન સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગ્સમાં પંદર સભ્યો બેસી શકે જેમાં પાંચ પર્મનન્ટ મેમ્બર છે દસ નોન પરમનન્ટ મેમ્બર છે જે દસ નોન પરમનન્ટ મેમ્બર છે તે રોટેશનલ બિલસની ઉપર આ મીટિંગ્સ આ કાઉન્સિલની મીટિંગમાં બેસી શકે અને એમાંથી વારાફરથી એક એક દેશને દર મહિના માટે આ મિટિંગ્સની પ્રેસિડેન્સી સોંપવામાં આવે તો જેમાં ભારતનો ભારત એ નોન પરમિનન્ટ સભ્ય તરીકે બે હજાર એકવીસ અને બાવીસની દરેક મીટિંગ્સની અંદર બેસી શકે અને એની પાસે પ્રેસિડેન્સી કયા મહિના માટે રહી તો ઓગસ્ટ બે હજાર એકવીસમાં રહેલી હતી અને આ વખતે ડિસેમ્બર બે હજાર બાવીસમાં રહેલી છે બરાબર ઓકે હવે ભારતની પ્રેસિડેન્સીના સમયગાળા દરમિયાન યુએન સિક્યુરિટી કાઉન્સિલની બે મહત્વની મિટિંગ્સ યોજાવાની હતી બરાબર ને એના વિશે વાત કરીએ તો એમાંની એક મીટિંગ હતી મલ્ટીલેટરલિઝમ ઉપર તમને પહેલેથી જ ખબર છે કે ભારત એ વસુદેવ કુટુંબ એકમની અંદર માને છે તો ભારત એ બે મિટિંગને હોસ્ટ કરવાનું છે એની પ્રેસિડેન્સીના સમયગાળા દરમિયાન ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન તો એક મીટિંગ છે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટીની જાળવણી રિફોર્મ બહુપક્ષીયતા માટે ન્યુ ઓરિએન્ટેશન આ થીમ ઉપર એક મિટિંગ યોજાવાની છે બહુપક્ષીયતા મતલબ મલ્ટી પર ફોકસ કરવામાં આવશે આ મિટિંગની અંદર અને બીજી મિટિંગ છે આતંકવાદી અધિનિયમો દ્વારા થતા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમો આતંકવાદનો સામનો કરવા માટે વૈશ્વિક અભિગમ પડકારો અને આગળનો માર્ગ અને બીજી મિટિંગ છે એના પર ફોકસ કરે છે ટેરરિઝમ પર ફોકસ કરે છે એક મિટિંગ છે મલ્ટિટરિઝમ ઉપર બીજી મિટિંગ છે ટેરરિઝમ ઉપર આ બંને મિટિંગને હોસ્ટ કરવાનું છે ભારત તેના પ્રેસિડેન્સી સમયગાળા દરમિયાન કોની પ્રેસિડેન્સી યુએન સિક્યુરિટી કાઉન્સિલની ને એમાં કેટલા સભ્યો હોય છે પંદર પાંચ પર્વેનેન્ટ સભ્યો હોય છે દસ નોન પર્વેનેન્ટ સભ્યો હોય છે બરાબરને રાઇટ યુએન સિક્યુરિટી કાઉન્સિલ વિશે વાત કરું તો યુએનની અંદર ભારતના કાયમ પ્રતિનિધિ કોણ છે રુચિરા કંબોજ એનું મુખ્ય મથક છે ન્યૂયોર્ક યુએસની અંદર અને એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી નાઇન્ટીન ફોર્ટી ફાઇવની અંદર બરાબરને તો આગળ વધીએ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રીસેન્ટલી ભારત સરકારે બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટેની યોજનામાં સુધારો કર્યો છે જેથી કરીને સુવિધાકર્તાઓના વ્યવસાયિક શૂલને અપગ્રેડ કરવામાં આવે હવે આ ન્યૂઝ શું કે છે એના વિશે સમજીએ કે ભારત સરકારે હમણાં રિસેન્ટલી સ્ટાર્ટઅપ્સ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શનને સમર્થ આપવા માટે સમર્થન આપવા માટે યોજનામાં સુધારો કર્યો છે જેમાં સુવિધા ફીમાં ઓછામાં ઓછા સો ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે હવે આ નાઇન તમને અત્યારે નહીં ખબર પડી હોય પણ આ ન્યૂઝને સમજ્યા પછી તે તમે સારી રીતે સમજી શકશો સૌથી પહેલાં તો આપણે આ યોજના વિશે સમજીએ સ્ટાર્ટઅપ્સ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન આ યોજના છે એ શું છે ક્યારે લોન્ચ કરવામાં આવી તેના વિશે જોઈએ સ્ટાર્ટઅપ્સ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી પ્રોડક્શનની વાત કરું તો આ યોજના એ બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવી હતી ક્યારે બે હજાર સોળની અંદર બરાબર ને આ યોજનાની અંદર કયા કયા બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવે છે મતલબ ફોર એક્ઝામ્પલ એક સ્ટાર્ટઅપ એક પેટર્ન અપ્લાય કરવા માટે જાય છે અને ટ્રેડમાર્ક અપ્લાય કરવા માટે જાય છે ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટે જાય છે બરાબર ને તો ફોર એક્ઝામ્પલ બંને જગ્યાએ સો રૂપિયા ફી ચાર્જ છે કોણ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેટર બરાબર ને બંને જગ્યાએ કેટલી ફી લેશે સો રૂપિયા તો સ્ટાર્ટઅપને આ કેસમાં કેટલા રૂપિયા આપવાના વીસ રૂપિયા અને આ કેસમાં કેટલા રૂપિયા આપવાના પચાસ રૂપિયા બાકીના એંસી રૂપિયા આ કેસમાં કોણ આપશે સરકાર આપશે કોને આઈપી ફેસિલિટર્સને આ કેસમાં સરકાર કેટલા રૂપિયા આપશે પચાસ રૂપિયા તો હવે આ પ્રેઝન્ટ સિચ્યુએશન છે જે સ્ટાર્ટઅપ્સ ઇન્ટરેન્ચલ પ્રોપર્ટી પ્રોટેક્શનની સ્કીમનો પાર્ટ છે જે ક્યાં સુધી એની અવધી છે છેલ્લી અવધી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી પણ અત્યારે આ યોજના રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કારણ કે સરકારે એવું કીધું કે ઇન્ટરેન્ચલ પ્રોપર્ટી ફેસિલિટર્સને જે ફી આપવામાં આવે છે તેની તેની અંદર હવે સો ટકાનો વધારો કરવામાં આવ્યો છે મતલબ જે પહેલાં સો રૂપિયા લેવામાં આવતા હતા હવે કેટલા રૂપિયા લેવામાં આવશે બસો રૂપિયા હવે અહીંયા કેટલા રૂપિયા લેવામાં આવશે બસો રૂપિયા તો હવે સ્ટાર્ટઅપ્સને કેટલા રૂપિયા આપવાના થશે ચાલીસ રૂપિયા આ કેસમાં કેટલા આપણા થશે સો રૂપિયા બાકીના ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે રાઇટ તો અમે આ જે ઇન્ટર પ્રોપર્ટી ફેસિલિટર છે તેમની ફીમાં હવે સો ટકાનો વધારો કરવામાં આવ્યો છે બાકી રીબેટ તો અત્યારે વીસ ને પચાસ ટકા જ છે સોરી એંસી ટકા પચાસ ટકા જ છે ને રાઇટ તો આ સ્કીમ એ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી હતી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને આ જે પૈસા જે સ્ટાર્ટઅપ્સને કન્સેશન આપવામાં આવેલું છે આઈપીની ફેસિલિટીઝની અંદર આઈપીની ફીઝની અંદર બરાબરને તે ફી કોણ પ્રોવાઈડ કરશે તો પેટર્ન ડિઝાઇન અને ટ્રેડ માર્ક્સના કંટ્રોલર જનરલ ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ ઓકે બરાબર તમે આ ન્યૂઝને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ બરાબર બરાબરને ઓકે આપણે નેક્સ્ટ વર્ષો ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા એક પીએલઆઈ યોજનાનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે ને તો એના વિશે વાત કરીએ તો હમણાં રિસેન્ટલી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજના હેઠળ ડ્રોન સેક્ટરને પણ આવરી લેવામાં આવ્યું છે અને આ યોજના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ કે આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ શું છે તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ નામ પરથી જ ખબર પડે છે જેટલું વધારે પ્રોડક્શન કરશો એટલું વધારે ઇન્સેન્ટિવ મળશે તો આ યોજના કેવા ક્ષેત્રમાં આપવામાં આવે છે કેવા ક્ષેત્રમાં લાગુ કરવામાં આવે છે કે જે ક્ષેત્રમાં આપણે ઇમ્પોર્ટ વધારે કરાવતા હોઈએ તો આ ઇમ્પોર્ટને ઓછું કરવા માટે એ ક્ષેત્રની અંદર વસ્તુઓ ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ કરવી પડે તો જે પણ કંપની એ આ ક્ષેત્રની અંદર બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા માગે એ કંપનીને આ યોજનાની હેઠળ સ્થાન આપવામાં આવે છે અને એ જેટલું પણ વધારે પ્રોડક્શન કરશે એટલું વધારે એને ઇન્સેન્ટિવ આપવામાં આવે રાઈટ તો આ અલગ અલગ ક્ષેત્રોમાં કે જે પી જેમાં પીએલઆઈ લાગુ પડી રહ્યો છે અત્યાર સુધી એ ક્ષેત્રમાં બીજું એક ક્ષેત્ર એડ થઈ ગયું છે ડ્રોન સેક્ટર ડ્રોન સેક્ટર બરાબર ને અત્યાર સુધી આપણે જેટલા પણ ડ્રોન્સ વગેરે યુઝ કરી રહ્યા છીએ જે નોર્મલી આપણે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છે તો આ ડ્રોન મેન્યુફેક્ચરર્સ અને ડ્રોનને લગતા કોમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરર્સ ભારતની અંદર વધે તેના માટે આ પીએલઆઈ સ્કીમનું આયોજન રચના કરવામાં આવી છે ડ્રોન સેક્ટરની અંદર તો આ પીએલઆઈ સ્કીમ ડ્રોન સેક્ટરમાં પણ લાગુ કરવામાં આવી છે જેમાં જે ડ્રોનના મેન્યુફેક્ચરર્સ હોય અથવા ડ્રોનને રિલેટેડ કોમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરર્સ હોય ડ્રોનને રિલેટેડ કોમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરર્સ હોય બરાબરને તેમને આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની અંદર આ સામેલ કરી દેવામાં આવેલા છે બરાબરને ટોટલ તેમના માટે કે ઇન્સેન્ટિવ માટે કેટલા પૈસા એલોકેટ કરવામાં આવે છે એકસો વીસ કરોડ રૂપિયા અને કેટલા વર્ષ સુધી તો બે હજાર બાવીસ ત્રેવીસથી માંડીને બે હજાર ચોવીસ પચીસ સુધી ત્રણ વર્ષ માટે બરાબર ને ઓકે તો હવે કેવી કંપનીને ડ્રોન સેક્ટરની અંદર પીએસ સ્કીમની અંદર આવરી લેવામાં આવશે એની વાત કરીએ તો જુઓ ડ્રોનની અંદર ડ્રોન સેક્ટરની અંદર બે ટાઈપની કંપની હોઈ શકે તો આમ તો ત્રણ ટાઈપની એક તો એમએસએમઇ અથવા સ્ટાર્ટઅપ અથવા અને બીજી ટાઈપની નોન એમએસએમઇ કંપનીઓ બરાબર હવે એમ કોઈ કંપની એમએસએમઇ હોય અથવા સ્ટાર્ટઅપ હોય બરાબર ને અને જો એ ડ્રોનનું મેન્યુફેક્ચર કરતું હોય એ ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય તો એની મિનિમમ નેટવર્ક કેટલી હોવી જોઈએ બે કરોડ રૂપિયા અને જો એ સ્ટાર્ટઅપ હોય અને એ જો ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય બરાબર સોરી અને જો એ એમએસએમઇ અથવા સ્ટાર્ટઅપ હોય અને ડ્રોનના કોમ્પોનન્ટ શું મેન્યુફેક્ચરિંગ કરતું હોય ડ્રોનના કોમ્પોનન્ટ શું મેન્યુફેક્ચરિંગ કરતું હોય તો એની મિનિમમ નેટવર્ક કેટલી હોવી જોઈએ 0.5 પાંચ કરોડ રૂપિયા રાઈટ અને જો કોઈ કંપની નોન એમએસએમ ઈ હોય એ ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય બરાબર ને તો એને મિનિમમ નેટવર્ક હોવી જોઈએ ચાર કરોડ રૂપિયા અને જો કોઈ કંપની એ ડ્રોનના કોમ્પોનેન્ટ બનાવતી હોય બરાબર ને અને એ નોન એમએસએમ ઈ હોય તો એના પાસે મિનિમમ નેટવર્ક કેટલી હોવી જોઈએ એક કરોડ રૂપિયા રાઈટ તો જો આટલી મિનિમમ નેટવર્ક હશે તો જ એ કંપનીને આ પીએલઆઈ સ્કીમની અંદરમાં આવરી લેવામાં આવશે રાઇટ તો તમારે ખાલી ધ્યાનમાં શું રાખવાનું છે કે એ કંપની એમએસએમઈ છે અથવા સ્ટાર્ટઅપ છે તો એના માટે બે કરોડ અને જીરો પોઈન્ટ પાંચ કરોડનો સ્લેબ અને જો એ કંપની નોન એમએસએમઈ હોય તો એના માટે ચાર કરોડ અને એક કરોડનો સ્લેબ તો જ તેમને આ પીએલઆઈ સ્કીમની અંદર આ એકસો વીસ કરોડનો બેનિફિટ આપવામાં આવશે ખબર પડી ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે ઓકે

નિર્મલ સીતારમણ દ્વારા કે આપણે બે હજાર બાવીસની અંદર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બહાર પાડીશું જેને ઈ રૂપી કહેવામાં આવે છે જેને ઈ રૂપી કહેવામાં આવે છે રાઈટ તો આ સ્ટેટમેન્ટના અકોર્ડિંગ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર ઈ રૂપી લોન્ચ કરવામાં આવેલો હતો પણ એ વખતે હોલસેલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલો હતો અને હવે રિટેલ માર્કેટમાં તે લોન્ચ કરવામાં આવેલો છે મતલબ આપણા જેવા લોકો પાસે પણ હવે ઈ રૂપી ફરતો થશે તો અત્યારે ટ્રાયલ બેઝિસની અંદર લોન્ચ કરવામાં આવેલો છે બરાબર ને રાઇટ ટોટલ ઈ રૂપીના માધ્યમથી એક પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા ઇસ્યુ કર્યા છે આરબીઆઈએ આ ટ્રાયલ ફેઝ માટે બરાબરને તો સૌથી પહેલાં તો આ ઈ રૂપી શું છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે એના વિશે વાત કરીએ એ તે કેવી રીતના કામ કરશે ઓકે તો ફ્રેન્ડ્સ સે ઈ રૂપી નામ પરથી જ ખબર પડે છે કે તે રૂપી તો છે પણ ઇલેક્ટ્રોનિક ફેસમાં ડિટેલ છે બરાબર ને તો અત્યારે આપણા દેશમાં લીગલ ટેન્ડર કયું છે રૂપી કરન્સી રૂપી ચરણ લીગલ ટેન્ડર કોને કહેવાય કે જે ફિયાટ મની હોય જે ફિયાટ મની હોય અને જે બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હોય જે બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હોય ફિયાટ મની કોને કહેવાય કે જે પણ નાણાં કે કોઈન અથવા નોટના સ્વરૂપમાં હોય તેને ફિયાટ મની કહેવાય અને જે પણ નાણાં બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હોય તમે એ વસ્તુ લઈને ચાની દુકાને જાઓ કે એ વસ્તુ લઈને કોઈ સોનું ખરીદવા જાઓ એ દરેક શોપકીપર તમારા પૈ તમારી પાસેથી એ વસ્તુ લઈ લેશે તો એ દરેક જગ્યાએ એક્સેપ્ટેબલ છે તેમ કહેવાય બરાબર ને રાઈટ તો એવી કરન્સી એવું ચલણ કે જે ફિયાટ મની હોય અને બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હોય તેને શું કહેવાય લીગલ ટેન્ડર અને આપણા દેશમાં લીગલ ટેન્ડર અત્યાર સુધી કયું હતું રૂપી કે જે પેપર ફોર્મમાં કાગળના ફોર્મમાં છે બરાબર ને પરંતુ હવે આરબીઆઈ કીધું કે ઈ રૂપી પણ હવે આપણા દેશમાં લીગલ ટેન્ડર બનશે મતલબ તે મની તો છે જ કારણ કે તે ભલે ફિઝિકલ ફોર્મમાં નથી પણ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તો કોઈન અથવા નોટના સ્વરૂપમાં હશે હું તમને સમજાવું કેવી રીતના હશે અને તે બધી જગ્યાએ એક્સેપ્ટેબલ પણ બનશે મતલબ હવે આપણા દેશમાં બે લીકલ ટેન્ડર છે રૂપી કરન્સી જે પેપર ફોર્મમાં છે તે અને ઈ રૂપી કરન્સી જે ડિજિટલ ફોર્મમાં છે બરાબર હવે આ ઈ રૂપી કામ કેવી રીતના કરશે તમે એને કેવી રીતના આદાન પ્રદાન તેનું કરી શકો એના વિશે વાત કરીએ તો જેવી રીતના ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ફિઝિકલ વોલેટ છે તમારી પાસે એક ફિઝિકલ વોલેટ છે બરાબર એ ફિઝિકલ વોલેટની અંદર તમારી પાસે એક હજાર રૂપિયા છે અને એની અંદર તમારી પાસે ફોર એક્ઝામ્પલ પાંચસો રૂપિયાની એક નોટ છે બસો રૂપિયાની બે નોટ છે પચાસ રૂપિયાની એક નોટ છે બરાબર અને દસ રૂપિયાની પાંચ નોટ છે બરાબર હજાર રૂપિયા થઈ ગયા આ તમારી પાસે ફિઝિકલ વોલેટમાં છે તમે હવે આ પૈસા લઈને તમે કોઈ એક બેંક પાસે ગયા અને બેંકવાળાને કીધું ભાઈ મારે છે ને મારી પાસે આ ફિઝિકલ પૈસા છે મારે એનું ઈ રૂપીમાં કન્વર્ટ કરવું છે તો બેંકવાળો પહેલી વખત જ્યારે તમે એને પહેલી વખત કરાવશો તમને એ બેંકવાળો તમને એક વોલેટ જનરેટ કરી આપશે વૉલેટ એને કરી આપશે અને ઈ વોલેટ કહેવાય છે જેને અને ઈ ની અંદર તમે જેટલા પણ ડિનોમિનેશન્સની અંદર આ પૈસા એને આપ્યા છે ને એ જ ડિનોમિનેશન્સની અંદર પૈસા એ તમારા ઈ ની અંદર તે નાખી આપશે પાંચસો રૂપિયાની એક નોટ બસો રૂપિયાની બે નોટ પચાસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની પાંચ નોટ આ દરેક ફોર એક્ઝામ્પલ સો રૂપિયાની નોટ કેવી પરપર કરની જોવા મળે છે કેવો ગાંધીજીનો ફોટો છે કેવો પ્રેમબલ લખેલું છે એ સેમ પરિસ્થિતિ એ સેમ ફિઝિકલ નોટ જે તમારી ફિઝિકલ નોટ જેવી દેખાય છે એ તેવી જ નોટ એ તમારી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં દેખાશે તમને ઈ વોલેટમાં ખબર પડશે કે ભાઈ તમારી પાસે પાંચસોની એક નોટ છે બસોની બે નોટ છે પચાસની એક નોટ છે દસ રૂપિયાની પાંચ નોટ છે બરાબર ને રાઇટ પણ એ ખાલી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હશે ફોર એક્ઝામ્પલ તમે એ વોલેટમાં રહેલા પૈસાને લઈને તમે કોઈ દુકાનદાર પાસે ગયા અને સો રૂપિયાની વસ્તુ લીધી રાઈટ હવે સો રૂપિયાની વસ્તુ માટે તમે એને શું આપશો એ પચાસ રૂપિયા અત્યારે તમારી પાસે ફોર એક્ઝામ્પલ પચાસ રૂપિયાની એક નોટ છે અને દસ રૂપિયાની પાંચ નોટ છે કદાચ તમે આ બધી જ નોટો તમે આપી શકો રાઈટ પચાસ રૂપિયાની એક અને દસ રૂપિયાની પાંચ નોટ કરી એટલે સો રૂપિયા થઈ જાય તો જો જેવો તમે આ નોટનો ઉપયોગ કરીને આ સો રૂપિયા ચૂકો તો તમારા આ વોલેટમાંથી આ પૈસા નીકળી જશે મને પચાસ રૂપિયાની પણ એક પણ નોટ નહીં રહે ને દસ રૂપિયાની પણ એક પણ નોટ નહીં રહે બરાબર ને રાઇટ કારણ કે તમે એ નોટ દુકાનદારને આપી દીધી રાઈટ ફોર એક્ઝામ્પલ તમે સાતસો રૂપિયાની કઈ વસ્તુ પરચેસ કરી હોય ફોર એક્ઝામ્પલ ત્રણસો રૂપિયાની તમે કોઈ વસ્તુ પરચેસ કરી હોય બરાબર ને તો તમે આ પાંચસોની નોટ આપશો એને કારણ કે આ તો નોટ તમારી પાસે પતી ગઈ છે તો પાંચસોની નોટ તમે દુકાનદારને આપશો બરાબર ને એ કાં તો ફિઝિકલ ફોર્મમાં તમને બસો રૂપિયા આપશે કાં તો તમને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં બસો રૂપિયા પાછા આપશે બરાબર ને તો જે વસ્તુની લેનદેન આપણે ફિઝિકલ ફોર્મમાં કરતા હતા અત્યાર સુધી બરાબર ને એવી જ રીતે તમારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કરવાની છે ખાલી તેને નોટને પ્રિન્ટ નથી કરવાની બરાબર ને તો આ ઈ રોપીનું કોન્સેપ્ટ છે ટોટલ આ અત્યારે ઈ રોપી તરીકે એક પોઈન્ટ એકોતેર રૂપિયા આરબી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા છે રાઈટ ઓકે તો ટોટલ અત્યારે ઈ રૂપી રિટેલ ફેઝિસની અંદર રિટેલ માર્કેટની અંદર ચાર શેરોની અંદર લોન્ચ કરવામાં આવેલો છે મુંબઈ નવી દિલ્હી બેંગ્લુરૂ અને ભુવનેશ્વરની અંદર ટોટલ આઠ બેન્કો પાર્ટિસિપેટની બેન્કોની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યું છે આઠ બેન્કોની અંદર તમે જઈને ઈ વોલેટ ખોલાવી શકો રાઈટ એમાંથી પહેલા તબક્કામાં ચાર બેંકો એસબીઆઈ આઈસીઆઈસીઆઈ યસ બેન્ક આઈડીએફસી ફર્સ્ટ બેંક અને બીજા તબક્કામાં બેન્ક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બરાબર ને અને આ ટ્રાયલ ફિઝિસને પછી એક્સટેન્ડ પણ કરવામાં આવશે અમદાવાદ ગેંગટોક ગુવાહાટી હૈદરાબાદ ઇન્દોર કોચી લખનઉ પટના વગેરે શહેરો સુધી લંબાવવામાં આવશે બરાબરને હિમાચલ પ્રદેશની અંદર શિમલા છે રાઈટ ઓકે તો જે રીતે મેં તમને વાત કરી કે ઈ રૂપી શું છે તે કેવી રીતના કામ કરશે બરાબરને ખૂબ જ સારી રીતે તમને સમજણ પડી હશે ફ્રેન્ડ્સ બરાબરને ઓકે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસમાં બે હજાર ફાઇનાન્સ બે હજાર બાવીસ ત્રેવીસ જે બજેટ લોન્ચ કરવામાં આવેલું હતું તેમાં ઈ રૂપી લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા અને અત્યારે તમને લોન્ચ કર્યું છે બરાબરને ઓકે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગનાઇઝેશન દ્વારા એવિએશન સેફ્ટી રેન્કિંગ લોન્ચ કરવામાં આવેલું છે એના વિશે વાત કરીએ તો એ જેવી રીતના ભારતની અંદર સિવિલ એવિએશન ઉપર કોણ દેખરેખ રાખે છે તો ડાયરેક્ટર જનરલ ઓફ ધ સિવિલ એવિએશન જે ભારતીય ભારતીય સ્તર ઉપર સિવિલ એવિએશન ઉપર દેખરેખ રાખે છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સિવિલ એવિએશન ઉપર કોણ દેખરેખ રાખે છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગનાઇઝેશન દ્વારા દેખરેખ રાખવામાં આવે છે બરાબર ને આ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા હમણાં એક એવિએશન સેફ્ટી રેન્કિંગ લોન્ચ કરવામાં આવેલું છે અને આ રેન્કિંગની અંદર ભારતનો રેન્ક અડતાલીસમાં આવેલો છે જે બે હજાર અઢારના રેન્કિંગમાં કયું હતું એકસો બેમાં હતો ઇનફેક્ટ ચીનનો પણ રેન્ક ઓગણપચાસ છે અને ડેન્માર્કનો રેન્ક પણ પંચાવન છે એ લોકોને પણ પાછળ પડીને આપણે એવિએશન સેફ્ટીની અંદર સારું કામ કર્યું છે રાઈટ ભારત પહેલી વખત 50 ફિફ્ટીમાં સ્થાન પામ્યું છે બરાબર ને એના માટે આપણા માટે આ રિપોર્ટ ઘણો અગત્યનો છે બરાબર ને તો આ રિપોર્ટની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ આ રિપોર્ટની વાત કરું તો આ રિપોર્ટની અંદર ટોપ કોને કર્યું છે તો સિંગાપુર દ્વારા કરવામાં આવ્યું છે ટોટલ એને કેટલો સ્કોર એચિવ કર્યો છે નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર સિત્તેર બીજો નંબર છે યુએઈ અઠ્ઠાણું પોઈન્ટ એંસી ટકા રિપબ્લિક ઓફ કોરિયા અઠ્ઠાણું પોઈન્ટ ચોવીસ ટકા ભારતનો રેન્ક છે અડતાલીસમો અને ભારત દ્વારા એટી ફાઇવ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ ગેઇન કરવામાં આવેલા છે રાઈટ જે બે હજાર અઢારમાં ભારતે માત્ર સિક્સ્ટી ફાઇવ પર્સન્ટ ગેઇન કરેલા હતા અત્યારે એટી ફાઈવ પર્સન્ટ ગેઇન કર્યા છે બરાબર ને ઓકે ઓકેચુલી આ રેન્કિંગની વાત કરું તો દર વર્ષે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝના જે નેશનલ લેવલની જે સંસ્થાઓ છે તેનું ઓડિટ કરવામાં આવે તો આઈસીએઓ દ્વારા ડીજીસીએનું ઓડિટ કરવામાં આવેલું હતું અને એ ઓડિટના રિઝલ્ટ પરથી આ રેન્કિંગ બહાર પાડવામાં આવેલું છે બરાબર ને રાઇટ ટોટલ એકસો સિત્યાસી દેશોનો સર્વે કરવામાં આવેલો હતો એમાંથી ભારતનો રેન્ક આવેલો છે અડતાલીસમાં ને ઓકે અગર હું બીજા ટોપ ટેન કન્ટ્રીઝની વાત કરું તો ફ્રાન્સ ચોથા નંબર પર છે આઇસલેન્ડ પાંચમા નંબર પર ઓસ્ટ્રેલિયા છઠ્ઠા નંબર પર કેનેડા સાતમા નંબર પર બ્રાઝિલ આઠમો આયર્લેન્ડ નવમું અને ચીલી દસમા નંબર પર છે પાકિસ્તાનનો સ્કોર સેવન્ટી પોઈન્ટ થર્ટી નાઇન પર્સન્ટ છે યુએસ બાવીસના નંબર પર છે કતાર પચીસમાં ક્રમે છે બરાબરને રાઇટ અને આપણા ભા ભારતનો સ્કોર કેટલો છે પંચ્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા બરાબર ને ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઓકે જે રીતે મેં તમને કીધું કે બે હજાર અઢારમાં જ્યારે આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો હતો ત્યારે ભારતનો સ્કોર કેટલો હતો ઓગણ સિત્તેર પોઈન્ટ પંચાણું ટકા હતો જે વધીને અત્યારે પંચ્યાસી પોઈન્ટ સમથિંગ થઈ ગયો છે ઓકે ફ્રેન્ડ્સ અને આઈસીઓની વાત કરું ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગનાઇઝેશન તો એને પણ એક ટાર્ગેટ રાખ્યો જેવી રીતે ભારતે નેટ ઝીરો એમિશનનો ટાર્ગેટ રાખ્યો છે કે તે ભારત નેટ ઝીરો એમિશન ક્યારે કરશે બે હજાર સિત્તેરમાં એવી રીતના ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઝેશન પણ ટાર્ગેટ રાખ્યો છે કે એવિશન સેક્ટર મારફતે ગ્લોબલ લેવલ ઉપર બે હજાર પચાસ સુધીમાં નિવેશન નેટ જીરો એમિશન થશે બરાબર ને તો આ ટાર્ગેટ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે આઈસીઓ વિશે વાત કરું તો એમ સેકન્ડ જનરલ છે તેના જુઆન કાર્લોસ સાલ્ઝાર સ્થાપના ઓગણીસો ચુમ્માલીસમાં થઈ અને એનું મુખ્ય મથક છે મોન્ટ્રીલ કેનેડાની અંદર બરાબર ને આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી આઈઆઈટી મદ્રાસ દ્વારા સમુદ્રના તરંગોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સિંધુજા વન અથવા ઓશન વેવ એનર્જી કન્વર્ટર વિકસાવવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો હવે રીસન્ટલી એક ડિવાઇસ જેનું નામ છે સિંધુજા વન અથવા તેને ઓશન વેવ એનર્જી કન્વર્ટર પણ કહેવામાં આવે છે એનર્જી કન્વર્ટર પણ કહેવામાં આવે છે કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે આઈઆઈટી મદ્રાસ દ્વારા બરાબર ને તો સિંધુજા સિંધુજાનો એક સંસ્કૃત શબ્દ છે તેનો ઉપયોગ શું થાય કે જે ઓશનમાંથી એનર્જી મેળવે બરાબર ને તેને કહેવાય સિંધુજા બરાબર અને આ ડિવાઇસનું બીજું નામ શું છે ઓશન વેવ એનર્જી કન્વર્ટર નામ પ્રમાણે તેનું કામ છે કે સમુદ્રના જે મોજા છે ઓ ઓશન વેવ છે સમુદ્રના જે મોજા છે તેની અંદર રહેલી એનર્જીનો ઉપયોગ કરીને અહીંયા વીજળી ઉત્પન્ન કરવાની છે બરાબર ને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે અને આ પ્રોજેક્ટ કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલો છે આઈઆઈટી મદ્રાસ દ્વારા ડેવલપ કરવામાં આવેલો છે બરાબર ને તો આ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરીએ ઓકે જો આ પ્રોએના હું મુખ્ય હાઈલાઇટ્સ વિશે વાત કરું તો આઈઆઈટી મદ્રાસના નિવેદન અનુસાર આ ઉપકરણ એ તમિલનાડુના તુતિકોરનથી લગભગ છ કિલોમીટર દૂર વીસ મીટરની ઊંડાઈવાળા સ્થાન ઉપર તૈનાત કરવામાં આવેલું છે સમુદ્રની અંદર કઈ જગ્યાએ તમિલનાડુની અંદર જે તુતી જો કોસ્ટલ એરિયા છે ને ત્યાં ઓશન મેમ એનર્જી કન્વર્ટર આગામી ત્રણ વર્ષમાં સમુદ્રના મોજામાંથી એક મેગાવોટ પાવર જનરેટ કરવાનું લક્ષ્ય રાખે છે અને જે ભારતનું લક્ષ્ય કે જે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગેગાવોટ વીજળી એ રિન્યુમલ એનર્જીનો ઉપયોગ કરીને પ્રોડ્યુસ કરવાનું છે તેની અંદર ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવશે રાઇટ તો એક મેગાવોટ ત્રણ વર્ષની અંદર જનરેટ કરવાનું ટાર્ગેટ છે ને આ ડિવાઇસ મારફતે કે એકવાર સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થઈ હશે તો આપણે સમુદ્રના મોજાનો ઉપયોગ કરીને ઇલેક્સિટી જનરેટ કરી શકીશું બરાબર ને રાઈટ ઓકે જો આ પોઈન્ટ વિશે વાત કરું સિંધુજા વન પ્રોજેક્ટ વિશે તો આ સિંધુજા વન પ્રોજેક્ટને ક્રિએટ કરવા માટે આઈઆઈટી મેં ફંડ કોના કયા દેશ દ્વારા આપવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલું હતું અને કઈ યોજના હેઠળ તો પ્રયાસ નિધિ પ્રયાસ નિધિ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદરમાં એક યોજના બહાર પાડવામાં આવેલી હતી આ યોજનાના અંદરમાં ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે આઈઆઈટી મદ્રાસને ફંડ પ્રોવાઈડ કરેલું હતું આ સિંધુજા વન ડિવાઇસ ક્રિએટ કરવા માટે બરાબર ને ઓકે ફ્રેન્ડ્સ તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇપીએફઓ દ્વારા એક ડેટા લોન્ચ કરવામાં આવેલો છે કયા સમયગાળાનો તો ફર્સ્ટ હાફ ઓફ ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસ રાઇટ અને આ ડેટા પ્રમાણે ફોર્મલ જોબ ક્રિએશનમાં ઔપચારિક જોબ સર્જન જેને કહેવાય ફોર્મલ જોબ ક્રિએશન ફોર્મલ જોબ ક્રિએશન મતલબ જે ઓર્ગેનાઇઝ સેટરમાં જે લોકો કામ કરતા હોય એની વાત છે તો આ ફોર્મલ જોબ ક્રિએશનની અંદર પાંત્રીસ ટકાનો ઉછાળો થયો છે લાસ્ટ યરની સરખામણીમાં એ ડેટા આ ઈપીએફઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ઇમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ દ્વારા એક ડેટા લોન્ચ કરવામાં આવેલો છે કયા સમયગાળાનો ફર્સ્ટ હાફ ઓફ ફાઇનેન્સિયર બે હજાર ત્રેવીસ અને આ સમયગાળા દરમિયાન ટોટલ સિત્યાસી પોઈન્ટ એક લાખ નવી ફોર્મલ જોબ ક્રિએટ થઈ છે રાઈટ જે ફર્સ્ટ હાફ ઓફ ફાઇનેન્સર બે હજાર બાવીસ કરતાં કેટલા ટકા વધારે છે પાંત્રીસ ટકા વધારે છે જો આ સેમ સમયગાળાની હું ફાઇનાન્સિયર બે હજાર એકવીસની વાત કરું તો ફાઇનાન્સ બે હજાર એકવીસમાં ચોવીસ પોઈન્ટ છ લાખ જોબ ક્રિએટ થઈ હતી અને ફાઇનાન્સર બે હજાર બાવીસમાં કેટલી થઈ ચોસઠ પોઈન્ટ બોતેર લાખ અને ફાઇનાન્સ બે હજાર ફર્સ્ટ હાફની અંદર કેટલી થઈ એટી સેવન પોઈન્ટ વન લેખ મતલબ પાંત્રીસ ટકા ઉછાળો ફોર ઓર્ગેનાઇઝ સેક્ટરમાં લોકો કામ કરતા થયા છે ખૂબ જ સારી બાબત છે બરાબર બરાબરને ફ્રેન્ડ્સ અને આ ડેટાની અંદર ઈપીએફઓ દ્વારા કઈ કંપનીઓની ગણતરી કરવામાં આવી છે કે જે કંપનીની અંદર વીસ વીસ લોકોથી વધારે લોકો કામ કરતા હોય અને જે ઈપીએફઓ સાથે સંકળાયેલી હોય બરાબર ને ઓકે જો હું ક્વાર્ટર વાઇઝ વાત કરું ફાઇનાન્સ બે ત્રણ લાખ અને ક્વાર્ટર ટુની અંદર પોઈન્ટ ચાર લાખ લોકો નવા એડ થયા છે ઓર્ગેનાઇઝ સેક્ટર આ ઈપીએફનો આ ડેટા એ દર્શાવે છે કે મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુ કે જ્યાં સૌથી વધારે જોબ ક્રિએશન થઈ છે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રની અંદર અઢાર પોઈન્ટ ઓગણત્રીસ લાખ લોકો તમિલનાડુની અંદર નવ સિત્યાસી લાખ અને કર્ણાટકની અંદર નવ પોઈન્ટ અઢાર લાખ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બરાબરને લોકો આટલા લોકોને વધારે જોબ મળી છે એમાં સૌથી વધારે મહારાષ્ટ્રની અંદર સેકન્ડ નંબર પર તમિલનાડુ અને થર્ડ નંબર પર કર્ણાટક છે બરાબરને રાઈટ તો આ મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુ એ એવા રાજ્યો છે કે જ્યાં સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન વધારે છે એટલે આ ડેટાનું ઓબ્ઝર્વેશન એવું છે કે જે રાજ્યોની અંદર સર્વિસ સેક્ટર સારું એવું કન્ટ્રીબ્યુશન કરે છે તેની અંદર ફોર્મલ જોબ ક્રિએશન વધારે થઈ છે રાઈટ અને આ સમયગાળા દરમિયાન સૌથી ઓછું જોબ ક્રિએશન ક્યાં થયું છે હિમાચલ પ્રદેશ સડસઠ હજાર ઝારખંડ એંસી હજાર અને છત્તીસગઢની અંદર ચોર્યાસી હજાર લોકોને જોબ મળી છે બરાબર ને સૌથી વધારે જોબની વાત કરું તો બાવીસથી પચીસ વર્ષની વય જૂથના લોકોને બાવીસ પોઈન્ટ આઠ લાખ લોકોને આ સમયગાળા દરમિયાન જોબ મળી છે બરાબર ને અને જે જનરેશન જળની અંદર સૌથી મોટું ઇન્ક્રીમેન્ટ બતાવે છે બરાબર ને ઓકે ફ્રેન્ડ્સ તો આ ઈ પીએફઓની વાત કરું તો ઇપીએફઓના સીઓ કોણ છે નીલમ શમી રાવ એનું મુખ્યાલય કંઈ આવેલું છે નવી દિલ્હીની અંદર એની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને બાવનની અંદર તે કયા મંત્રણની અંદરમાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ ઇમ્પ્લોયમેન્ટના અંદરમાં બરાબર ને ઓકે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ બાય